તો કેમ છો બધા? મજામાં ને? તમારે બધાનું હું સ્ટડી ટેલર થા હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે ઇકોનોમીનો એક અતિ મહત્વનો કોન્સેપ્ટ જોઈશું. ઇકોનોમી વિશે ઘણા બધા લોકો મૂંઝવણ અનુભવતા હોય છે કે શું વાંચું, શું કરું, કઈ રીતે વાંચું. તો આજે આપણે એનો એક ટોપિક જોઈશું. ઇકોનોમી માટે ઘણા બધા ઓલરેડી વિડીયો લેક્ચર અપલોડ કરેલા છે. આજે આપણે એક વસ્તુ જે કરંટ અફેર્સમાં ન્યૂઝમાં જે છે એના વિશે વાત કરીશું. શું? તો કે બેડ બેંક. તમે ઘણા બધાએ આ નામ સાંભળેલું હશે કે બેડ બેંક. આ બજેટ 2021 જે લોન્ચ કરેલું, કેન્દ્રીય બજેટ 2021, એમાં પણ બેડ બેંક વિશે વાત કરેલી હતી. તો આપણે જાણીશું કે આ બેડ બેંક હકીકતમાં શું છે. નામ વાંચીએ તો બેડ બેંક એટલે એવું લાગે કે ખરાબ બેંક. ખરાબ બેંક, આપણે કોઈ વસ્તુને ખરાબ ક્યારે કહીએ? તો કે જેમ કે હવે માની લો કે આપણે કંઈક વસ્તુ લઈને જતા રહીએ છીએ અને નીચે પડી જાય તો આપણે એમ કહી દઈએ કે આ ખરાબ થઈ ગઈ. અથવા તો આપણે જતા હોઈને ગટર બટરમાં પડી જાય, કાદવવાળી થઈ જાય, કીચડવાળી થઈ જાય તો આપણે એમ કહી દઈએ કે ખરાબ થઈ ગઈ. તો શું આ કંઈ એવી બેંક છે? તો કે ના, આ એવી બેંક નથી. એ ખરાબને નાને કંઈ લેવા દેવા નથી. આ એક અલગ પ્રકારની બેંક છે, બરાબર. યુનિયન બજેટની અંદર આની જાહેરાત કરવામાં આવેલી હતી, પરંતુ હકીકતમાં આનું નામ બેડ બેંક છે. પરંતુ આનું ઓરિજિનલ, એનું જે ઓફિશિયલ નામ જે છે એ શું છે? તો એનું ઓફિશિયલ નામ જે છે એ એઆરસી છે. એઆરસી, એઆરસી એટલે કે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની. એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની. તો આનો મતલબ શું થાય? પહેલાં તો જો બેડ બેંક તો થોડું ઘણું ખબર પડે છે કે ખરાબ બેંક, પરંતુ એઆરસી એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની આમાં તો એટલી બધી ખબર નથી પડતી. તો આ શું છે એ સમજવાની કોશિશ કરીએ. પહેલાં તો અહીંયા આ ખબર પડે કે આ એક રીતની કંપની છે, જે બેડ બેંક એ શું છે? એઆરસી, એનું ઓફિશિયલ નામ એઆરસી એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની છે. તો પહેલાં તો આ શું છે? આ એક પ્રકારની કંપની છે. આ કંપની શું કરશે? તો કે રિકન્સ્ટ્રક્ટ કરશે. કન્સ્ટ્રક્ટ એટલે શું થાય? બનાવવું. કોઈ પણ વસ્તુની આપણે બનાવી, કન્સ્ટ્રક્શન કરીએ, બનાવવું, કોઈ પણ ઘર બર બનાવી તો આપણે એમ કહીએ કે કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે, બનાવવાનું કાર્ય. પરંતુ આગળ રી લાગી ગયું એટલે કે પુનઃ બનાવવું, ફરીથી બનાવવું. શું થાય? ફરીથી બનાવવું. અને એસેટ્સ, એસેટ્સ એટલે શું થાય? એસેટ એટલે પૂંજી. એસેટ્સ એટલે શું થાય? પૂંજી. આપણી પાસે જે મિલકત ને એ બધું હોય એને કહેવાય એસેટ્સ. આપણી પાસે જે માલિકી હોય, બરાબર. માની લો કે તમારી પાસે કોઈ સોનાની કોઈ વસ્તુ છે, સોનાનું બિસ્કિટ છે, તો એ તમારી માટે એસેટ્સ કહેવાય. તમારી પાસે કોઈ ફ્લેટ છે, કોઈ ઘર છે, ચાર પાંચ જમીન છે તમારી પાસે, તો હશે તે ઘણી બધી જમીન, 50 વીઘા જમીન હોય તો એ તમારી માટે શું કહેવાય? એસેટ્સ કહેવાય, પૂંજી કહેવાય, બરાબર. તો આ જે એસેટ્સ છે એને પુનઃ બનાવવાની માટેની કંપની છે, એને શું કહેવામાં આવેલું છે? બેડ બેંક. પહેલાં એક વસ્તુ કહી સાંભળી લો કે આ કોઈ નવી વસ્તુ નથી. ઘણા લાંબા સમયથી આ ચર્ચામાં રહે છે. તમને એવું લાગે કે મેં તો નથી સાંભળેલું, તો તમે ન સાંભળેલું એટલે ચર્ચા ન રહે તો એવું નહીં. સૌથી પહેલાં ક્યારે ચર્ચામાં આવેલું તો એ જોઈએ. તો 2016ની અંદર, 2016, 2016ની અંદર ઇકોનોમિક સર્વે આવેલો હતો. ઇકોનોમિક સર્વે દર વર્ષે આવી, તો તમને ખ્યાલ જશે બજેટના એક દિવસ પહેલાં આવે. આ વખતે બે દિવસ પહેલાં આવી ગયો તો કારણ કે શનિ રવિની રજા હતી એટલે. તો ઇકોનોમિક સર્વે 2016 આવેલો હતો, એમાં અરવિંદ સુબ્રમણ્યમ કે જે ઇકોનોમિક સર્વે ઇકોનોમિક એડવાઇઝર હતા, બરાબર, મતલબ કે આપણે જે આર્થિક ચીફ ઇકોનોમિક એડવાઇઝર, સીઈએ, મુખ્ય આર્થિક સલાહકાર, ચીફ ઇકોનોમિક એડવાઇઝર. એડવાઇઝર એટલે સલાહકાર, જે આપણને સલાહ આપવાનું કામ કરતા હોય. તો મુખ્ય આર્થિક સલાહકાર જે સરકારના સલાહકાર હતા એ જે હતા, એમને 2016ની અંદર કીધું હતું કે આપણે એક પારા બનાવવી જોઈએ. શું બનાવવું જોઈએ? પારા બનાવવી જોઈએ. પારા એટલે શું? તો પારા એટલે શું? પારા એટલે પબ્લિક સેક્ટર, પબ્લિક સેક્ટર એસેટ રિહેબિલિએશન એજન્સી. રિહેબિલિએશન એજન્સી, બરાબર. જો તમને પ્રશ્ન પૂછે કે સૌ પ્રથમ વાર બેડ બેંકનો કોન્સેપ્ટ ક્યારે આવેલો હતો, તો અત્યારે 2021 ચાલે છે, અત્યારે નથી આવેલો. 2016માં ઇકોનોમિક સર્વેની અંદર ચીફ ઇકોનોમિક એડવાઇઝરે કીધું હતું કે પારા બનાવવી જોઈએ. પારા એટલે શું? પબ્લિક સેક્ટર એસેટ રિહેબિલિએશન એજન્સી, એટલે કે એક એવી એજન્સી બનાવો, એક એવી એજન્સી બનાવવું જોઈએ જે રિહેબિલિએટ કરે. રિહેબિલિએટનો મતલબ શું થાય? કે પુનઃ સ્થળાંતર કરવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, એને કહેવાય રિહેબિલિએટ. કોનું? તો કે એસેટ્સનું. એસેટ એટલે કે પૂંજીનું. પણ કયા એસેટનું? પબ્લિક સેક્ટરના એસેટનું. પબ્લિક સેક્ટર એટલે કે જે જાહેર જનતાના હોય, એટલે મતલબ કે જે સરકારી પૂંજી હોય સરકારી પૂંજી, એનું રિહેબિલિએશન કરે એવી એક એજન્સી બનાવો. આ બધી વસ્તુ સમજ્યા? હજી સુધી તમને કંઈ બેડ બેંક એટલે ખબર પડી જાય નહીં, કારણ કે હજી મેં ચલાવ્યું જ નથી તો ક્યાંથી ખબર પડી જાય. તો હવે આપણે જાણીએ કે બેડ બેંક શું છે, એઆરસી શું. હજી સુધી આપણે ખાલી શબ્દ સમજ્યા, બેડ બેંક એટલે શું, એઆરસી એટલે શું, પારા એટલે શું. આટલી વસ્તુ તમારા મગજમાં ફિટ થઈ ગઈ છે. હવે એક વસ્તુ સમજો કે કોઈ પણ બેંક હોય, કમર્શિયલ બેંક હોય, શેડ્યુલ કમર્શિયલ બેંક હોય, કે પબ્લિક સેક્ટર બેંક હોય, સરકારી હોય, પ્રાઇવેટ હોય, ગમે બેંક હોય, દુનિયાની ગમે બેંક હોય, એ બેંક. અત્યારે આપણે ભારતની બેંકની વાત કરીએ તો આ બેંક જે છે, અમુક બેંકનો મુખ્ય બિઝનેસ શું હોય? બેંક એક રીતે ધંધો કરે છે. બેંક શું કરે છે? એક રીતે ધંધો કરે છે, એક રીતનો બિઝનેસ, એક રીતનો વેપાર કરે છે. તો એ મુખ્ય એમને આવકનો સોર્સ, એમને પૈસા કમે ક્યાંથી? બેંકવાળા પૈસા ક્યાંથી કમાય? તો જ્યારે કોઈ વ્યક્તિને લોન આપે, ત્યારે એ પૈસા કમે. જો કોઈ વ્યક્તિ બેંક પાસેથી લોન લેવાનું બધા બંધ કરી દે, જો બધા લોકો બેંક પાસેથી લોન લેવાનું બંધ કરી દે, તો બેંકને કંઈ આવક થાય નહીં, બરાબર. તો બેંકનો મુખ્ય અર્નિંગનો સોર્સ, રેવન્યુનો સોર્સ, આવકનો મુખ્ય જે કોઈ સ્ત્રોત હોય તો એ કયો છે? લોન, બરાબર. જ્યારે કોઈ વ્યક્તિ
બેંક પાસેથી લોન લેશે તો બેંક માની લો કે એને એમ કે હું તમારી પાસેથી 10% વ્યાજ દઈશ તો એ 10% વ્યાજ જે એની પાસે આવ્યું એ એની આવક થઈ એ શું થઈ એની આવક થઈ પરંતુ હવે ઘણી બધી વાર કેવું થાય કે અમુક લોકો બેંક કરતાં ચડિયાતા હોય અમુક ખતરનાક લોકો હોય શું કરે કે બેંક પાસેથી લોન લઈ લે બેંક પાસેથી લોન લઈ લે પરંતુ લોનના લોનનું વ્યાજ તો ન ભરે હપ્તા તો ન ભરે પરંતુ જે મૂડી જે છે એ ન ભરે એટલે કે લોન બૂચ મારીને જતા રહે લોન લઈ અને જતા રહે બરાબર લોન પાછી ભરે નહીં હવે તમને ખ્યાલ હશે કે જ્યારે કોઈ પણ બેંકની અંદર લોન લીધેલી હોય અને 3 મહિના સુધી એટલે કે 90 દિવસ સુધી 90 દિવસ સુધી જો એનો હપ્તો પણ ન આવે કે એનું જે પ્રિન્સિપલ અમાઉન્ટ એટલે કે જે મૂળ રકમ અથવા હપ્તો આવી કાંઈ પણ વસ્તુનો આવે મૂળ રકમ એનો આવે અને પ્રિન્સિપલ એનો આવે ક્યારે 90 દિવસ સુધી તો એ બની જાય એનપીએ એનપીએ એટલે કે નોન પરફોર્મિંગ એસેટ્સ નોન પરફોર્મિંગ એસેટ્સ એટલે કે બેંકની સલવાઈ ગયેલી લોન એનપીએની એકદમ ટૂંકમાં દેશી ભાષામાં કહેવાય તો શું કહે કે બેંકની ફસાઈ ગયેલી લોન આવી લોન કે જેમાંથી હપ્તા ન થતા અને જે મૂડી જે છે એ ન થતું એટલે કે બેંકની લોન હલવાઈ ગઈ ફસાઈ ગઈ હવે આવવાની શક્યતા દેખાતી નથી એટલે કે 3 મહિના આવી જાય કદાચ એવું પણ બની શકે કે કોઈ જેન્યુઅન ઓપ્શન પણ હોઈ શકે કે કોઈ વ્યક્તિએ લોન લીધી મોટી મોટી અને આ વખતે એની પાસે સગવડ નથી હપ્તાની તો આવતા વર્ષે 2 હપ્તા એક સોરી આવતા મહિને 2 હપ્તા એ કાર્ય ભરી દે એટલે કે ટૂંકમાં તો અત્યાર પૂરતી તો સલવાઈ ગઈ છે તો એને શું કહે એનપી હવે છેલ્લા ઘણા સમયથી તમને ખ્યાલ છે કે ભારત દેશની જે ખાસ કરીને સરકારી અને પ્રાઇવેટ અને ખાસ કરીને તો સરકારી બધી બેંકોની અંદર એનપીએની સમસ્યા વધી ગઈ છે બધી લોન જે છે એનપીએ જ થઈ છે લોન જે છે એ કેવી થઈ છે એનપીએ થઈ છે અત્યારની વાત કરીએ તો અત્યારની પરિસ્થિતિની અંદર ભારતની અંદર જે એનપીએનો રેશિયો જે છે બેંકની અંદર એ 7.3% છે 7.3% એટલે કે બેંકો જેટલી લોન આપે એમાંની 7% તો એનપીએ બની જાય છે એટલે કે 7% એવી લોન બની જાય છે જે પાછી આવતી નથી જે પાછી આવતી નથી જો એનપીએમાંથી પણ આગળ જતાં પાછી આવવાની શક્યતા રહેલી છે પણ એ આવે તેમનો એ આવે એની માટે ઘણી મહેનત કરવી પડે અત્યારની વાત કરીએ રૂપિયાના ટર્મની અંદર જોઈએ તો 9 લાખ કરોડની 9 લાખ કરોડ રૂપિયા જે છે આ એવી લોન છે 9 લાખ કરોડ રૂપિયાની એવી લોન છે કે જે પાછી આવેલી નથી કે જે એનપીએ બનેલી છે પહેલાં કેટલી હતી તો પહેલાં હતી 10 લાખ કરોડ 10 લાખ કરોડમાંથી અત્યારે થોડી ઓછી બની છે એટલે કે 9 લાખ કરોડ રૂપિયા તો એનપીએ છે એટલે કે આ રકમ તો એવી છે કે જે બેંકના ફસાઈ ગયા છે હવે આવવાના કોઈ દૂર દૂર હુંધી સંકેત દેખાતા નથી આ બધા બૂચ મરાઈ ગયા છે અથવા આવવાના આવા જેવા લાગતા નથી જેમ કે વિજય માલ્યા અને આ બીજા બધા જે છે એ લોન બૂચ મારીને જતા રહે આ બધા એવા પૈસા છે તો હવે હકીકતમાં જે સરકારી બેંક હશે તો સરકારી બેંકમાં જે પૈસા નુકસાન જશે તો એ પૈસા આપે છે કોણ સરકારી બેંકની અંદર આવું કોઈ નુકસાન જશે તો એ બેંકના પૈસા કોણ આપશે સરકાર આપશે કારણ કે જો હવે આ 9 લાખ કરોડનું નુકસાન થયું તો બેંક ખુદ તો ભોગવશે નહીં સરકાર એનું રીકેપિટલાઇઝેશન કરશે રીકેપિટલાઇઝેશન એટલે શું કે ફરીથી મૂડીકરણ કરશે જે નુકસાન થયું તો બેંક સરકાર જે છે બેંકને કહે છે સારું વાળું નુકસાન થયું થોડાક પૈસા લઈ લો અમે આપશું સરકાર પાસે પૈસા ક્યાંથી આવે છે સરકાર ક્યાંય કમાવતો જાતી નથી સરકારને કંઈ કામ ધંધો છે નહીં તો સરકાર પાસે કંઈ પૈસા ક્યાંથી આવે છે સરકારને તો ટેક્સ પેયરના પૈસા મળે છે મતલબ કે આપણી જેવા જે ડાયરેક્ટ ટેક્સ ને ઇનડાયરેક્ટ ટેક્સને આ બધા જે કરના પૈસા આપીએ છીએ એ ભરે છે અને એ પૈસા એ આની અંદર નાખે મતલબ કે ઇનડાયરેક્ટલી શું થાય છે કે આપણા પૈસા જે છે આની અંદર જાય છે તો એક રીતે સરકારનું નુકસાન છે અને આપણું નુકસાન છે તો એવો વિચાર કરવામાં આવ્યો શું વિચાર કે આપણે બેડ બેંક બનાવી દેવી શું બનાવી દેવી બેડ બેંક એટલે કે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની એટલે કે આપણે એક રીતની એવી કંપની બનાવી દેવી આ કંપની શું કરશે તો આ કંપની જે છે એ આખા ભારતની અંદર જેટલી પણ એનપીએ જે છે જેટલા પણ એનપીએ એ બધા ખરીદવાનું કાર્ય કરશે આ કંપની જે છે શું કરશે તો કે એનપીએ ખરીદશે એનપીએ ખરીદવાનું કાર્ય કરશે એનપીએ ખરીદવા એનો મતલબ શું કે જ્યારે લોન આપેલા હશે તો લોનના કાગળિયાને એ બધી વસ્તુ તો હશે તે લોનના કાગળિયાને એ બધી વસ્તુ હશે તો માની લો કે એસબીઆઈ જે છે એસબીઆઈ પાસે આ 7.3 કરોડ અથવા તો એસબીઆઈ છોડો ભારતનું મેં તમને કીધું કે ટોટલ 9 લાખ કરોડ રૂપિયાની એનપીએ છે બરાબર તો બધી બધી બેંકો પાસેથી 9 લાખ કરોડ રૂપિયાનું જે એનપીએ જે છે ખરીદી લેશે એના ડોક્યુમેન્ટ્સ એના કાગળ ખરીદી લેશે એના કાગળ જે છે આના લોનના કાગળ એ આ કંપની ખરીદશે એ કોઈ પણ કંપની હોઈ શકે એબીસી ગમે એ હોઈ શકે એ કંપની ખરીદી લેશે અને એના બદલામાં આ એને પૈસા આપી દેશે કયા પૈસા આપશે હવે 9 લાખ કરોડ રૂપિયા છે તો આ કંપની શું કહેશે હાર વાળો 9 લાખ કરોડ રૂપિયા છે ને હું તમને 7 લાખ કરોડ આપી દઉં 7 લાખ કરોડ અને બધી બેંકો માની જશે તમને એવું લાગે બેંકો કેમ માનશે કારણ કે હવે બેંકના તો ઓલરેડી 9 લાખ કરોડ રૂપિયા બધે બધા ફસાઈ ગયેલા છે અત્યાર સુધીમાં કાંઈ આવવાનું નથી 0 રૂપિયા આવે છે તો એ વિચારશે હાર વાળો 2 લાખ કરોડનું નુકસાન જાય છે તો એ ભલે જતું પણ થોડા ઘણા પૈસા તો આવે છે ને એટલે જેટલા પૈસા આવશે એ લઈ લેશે બરાબર અને આ એ ડોક્યુમેન્ટ્સ મતલબ કે બધે બધા એનપીએ લઈ લેશે બધે બધા એનપીએ એનપીએના કાગળિયા લઈ લેશે અને બેંકને પૈસા આવી જશે એટલે બેંકને તો ફાયદો થઈ ગયો બેંકને તો પોતાની જે બેલેન્સ શીટમાં પોતાના જે પૈસા ગયા હતા એમાં થોડા ઘણા પાછા આવી ગયા તમારા મગજમાં હવે પ્રશ્ન થતો હશે કે આ જે કંપની રી એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની એ આવી ખરાબ લોન શું લેવા ખરીદે છે તો એની પાછળનું કારણ એ છે કે હવે જો આ એનપીએ જે છે પહેલાં તો જો પહેલાં એક વસ્તુ સમજો બેંકનું મુખ્ય કાર્ય શું હોય લોન આપવાનું અને લોન લેવાનું લોન આપવાનું એ બધું કાર્ય હોય બેંક જે છે એ એમાં એક્સપર્ટ ન હોય કે લોન ફસાઈ ગયો હોય તો એને કઢાવી કેમ વસૂલી કરવાનું એ બધું કામ એમનું ન હોય એની પાસે એટલા ટાઈમ ન હોય કે દર મહિને વ્યક્તિને મોકલાઈને ચાકુન ધારિયા ધારિયાના હથિયારને બંદૂક લઈને કે હારું હપ્તો કાં નથી ઓલી લોન કાં
પાછી દઈ દીજીએ, એવું એમની પાસે બેંકવાળા પાસે એવો ટાઈમ ન હોય. પણ આ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની રહીને એ તો પછી હવે આ બધે બધી ખરીદી લેશે અને આ એવું કામ કરશે, આ એવું કામ કરશે, બધા જેટલી જેટલી લોન જે છે એમાંથી મેક્સિમમ અમાઉન્ટ રિકવર કરવાની કોશિશ કરશે. જેટલા જેટલા એનપીએ જે છે એ બધાની પાસેથી મેક્સિમમ રીતે, મતલબ કે જો 900,000 કરોડ રૂપિયાની લોન એને કેટલામાં ખરીદી, 700,000 કરોડમાં, તો એમાંથી મેક્સિમમ પ્રોફિટ કમાવાની કોશિશ કરશે. કે માની લો કે કોઈ વ્યક્તિએ 100,000 રૂપિયાની લોન લીધેલી છે, 1,00,000 રૂપિયાની લોન લીધી, તો મેક્સિમમ રીતે એને કઢાવવાની કોશિશ કરશે, એના ઘરે વસૂલી કરવાની, એ બધું જશે. તો બેંક એની માટે એક્સપર્ટ નહોતું, પરંતુ આ એનપીએની જે કંપની બની એ તો સ્પેશિયલ એની માટે જ એક્સપર્ટ છે. એટલે તો એણે આખા ભારત દેશની જેટલા એનપીએ હતી એ બધી ખરીદી લીધી. એટલે આ એમાંથી મેક્સિમમ પૈસા કઢાવવાની કોશિશ કરશે અને એ બધે બધા આની અંદર આવી જશે, બરાબર. એટલે આ એક રીતની બેડ બેંક, બરાબર. હવે તમને ખબર પડી, અને એનું નામ આપી દીધું એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની, અથવા પહેલાં નામ આપેલું હતું પારા, અથવા તો બેડ બેંક. બેડ બેંક એટલે શું? એક જ વાક્યમાં કહેવું હોય તો બેડ બેંક એટલે એવી વસ્તુ કે જે ભારત દેશની જેટલી પણ બેંક જે છે એ બધાના એનપીએ ખરીદવાનું કાર્ય કરશે. એ બધી બેંકોની ફસાઈ ગયેલી લોન, ફસાઈ ગયેલી લોનના કાગળિયા એનપીએ નોન પરફોર્મિંગ એસેટ્સ એ ખરીદી અને આની અંદર આવી જશે. એટલે કે ટૂંકમાં એવું સમજો કે આ શું છે, બેંક. આ બેંકની અંદર જેટલા એનપીએ જે છે એ બધે બધા ટ્રાન્સફર થઈને ક્યાં આવી જશે, બેડ બેંકની અંદર આવી જશે. ક્યાં? બેડ બેંકની અંદર આવી જશે. તો આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હશે. એવું શા માટે થશે, આ શા માટે ખરીદશે એ પણ તમને ખબર પડી ગઈ. કારણ કે આની આની પાસે તો એ સ્પેશિયલ નથી, આ લોન વસૂલી કરવામાં એમાં સ્પેશિયલ નથી, આ એની માટે સ્પેશિયલ છે, એટલે આને લઈ લીધું. અને હવે આ પણ શા માટે ખરીદશે એ જોઈએ. માની લો કે હવે આને કેટલામાં, આ 900,000 કરોડ રૂપિયાની વસ્તુ 700,000 કરોડમાં ખરીદી, આને 700,000 કરોડમાં. પણ એવું પણ બની શકે કે આ એની અંદરથી વધારે પ્રોફિટ કમાય અને આ જે બધા એનપીએ કઢાવવાનું હોય, કઢાવવાનું જે વસૂલી કરવા જશે, ત્યાં એને 700,000ની બદલે 800,000 કરોડ આવે, 800,000 કરોડ, તો એને ડાયરેક્ટ 1,00,000 કરોડનો ફાયદો, પ્રોફિટ થઈ ગયો. જરૂરી નથી કે પ્રોફિટ જ થાય, પરંતુ અમુક વાર પ્રોફિટ થાય એવું જ. કારણ કે આ એક રીતની કંપની છે તો કંપની તો પ્રોફિટ ઉપર જ ચાલતી હોય. એટલે આ મેક્સિમમ પ્રોફિટ કઢાવવાની કોશિશ કરશે. શું કરશે? મેક્સિમમ પ્રોફિટ કરાવવાની કોશિશ કરશે. તો આટલી વસ્તુ તમારા મગજમાં બેસી ગઈ હશે. હવે આ જે બેડ બેંક જે છે, શું એ કોઈ નવી વસ્તુ છે? તો કે ના, આ નવી વસ્તુ નથી. ઓલરેડી ઘણા બધા દેશોની અંદર ચાલે છે, જાપાનને, જર્મનીને, યુકે, યુનાઇટેડ કિંગડમને, એ બધી જગ્યાએ ઓલરેડી આ વસ્તુ ચાલે છે. તો ભારતે પણ એનો કોન્સેપ્ટ જે છે એ લીધો, ભારતે પણ એનો કોન્સેપ્ટ લીધો. બીજી વાત કરી તો અમુક અમુક એક્સપર્ટ લોકો જે છે એ આના વિશે શું કહે છે. તો આની વિશે વાત કરીએ તો રઘુરામ રાજન જે છે, રઘુરામ રાજન, એમનું એવું કહેવાનું થઈ છે કે હકીકતમાં આ વસ્તુ જે છે એ ટ્રાન્સફર થાય છે આની અંદર, કે આ એટલું બધું વધારે સફળ થતું એવું લાગતું નથી, આ વધારે એટલું બધું સફળ થતું હોય, પરંતુ આની અંદર શું થાય છે, ટ્રાન્સફર થાય છે. એક રીતે ટૂંકમાં જોઈએ તો ઇસકી ટોપી ઉસકે સર મેં, ઇસકી ટોપી ઉસકે સર મેં, કે પહેલાં આ બધી બધી એનપીએ જે બેંક પાસે હતા એ ટ્રાન્સફર થઈને ક્યાં આવી ગયા, બેડ બેંક પાસે આવી ગયા, બેડ બેંક પાસે આવી ગયા. આ એક મહત્વની વસ્તુ બીજી સમજવાની છે કે બેંકની જ્યારે બધે બધા એનપીએ ટ્રાન્સફર થઈ અને અહીંયા આવી જશે, એના કારણે શું થશે કે બેંકનું જે બેંકની જે બેલેન્સ શીટ હશે એ થોડી ક્લિયર થશે, બેલેન્સ શીટ ક્લિયર થશે. એટલે કે બેલેન્સ શીટની અંદર જે ઘણું બધું નુકસાન આવતું હતું એ દૂર થઈ જશે. કેમ? કારણ કે નુકસાન તો હવે એને વેચી નાને દઈ દીધું અને એને રૂપિયામાં, પૈસામાં કન્વર્ટ કરી દીધું છે, એટલે નુકસાન ઓછું થશે. એના કારણે બેંકની રેપ્યુટેશન ઊંચી આવશે. જ્યારે બેંકની બેલેન્સ શીટ ક્લિયર થાય, બેલેન્સ શીટ સારી દેખાય, સ્વચ્છ દેખાય, ખૂબસૂરત દેખાય, તો શું થાય, બેંકનું જે છે રેપ્યુટેશન, ઇજ્જત, આબરૂ વધે અને એના કારણે બેંકનું રેટિંગ વધે, બેંકનું રેટિંગ વધે અને બેંકનું રેટિંગ વધે એ એક રીતે સારું કહે અને બેંકની વેલ્યુએશન એ બધી વસ્તુ, આ બધું પણ એક રીતનો સ્ટેટિક પોઈન્ટ હતો, બરાબર. તો બેંકની આબરૂ એ બધું વધશે. હવે તો રઘુરામ રાજને એમ કીધું કે હકીકતમાં આ બધી વસ્તુ ટ્રાન્સફર થવાની કોશિશ હશે. હવે મહત્વનો પ્રશ્ન કે જે મેન્સ લેવલે મહત્વનો છે, કોઈ તમને એવો પ્રશ્ન પૂછે કે શું આ બેડ બેંક બનાવશે તો એ સફળ થશે કે અસફળ થશે, બેંક બેંક એ સફળ કહેવાય કે અસફળ કહેવાય, તો તમારે આનો શું જવાબ આપવો જોઈએ? તો આનો જવાબ એક જ વસ્તુ આવી શકે. શું? હવે બેડ બેંક સફળ થશે કે અસફળ થશે એ ખબર કેમ પડે? એ તો જ્યારે બનાવશે પછી ખબર પડશે. જો બેડ બેંક બનાવી નાખવી અને બેડ બેંક બનાવી નાખવી અને જો આ બેડ બેંક જે છે એ બધે બધા એનપીએ એનપીએ સોલ્વ કરવામાં એનું સમાધાન કરવામાં, એટલે કે જો મેક્સિમમ રીતે આ એનપીએ સોલ્વ કરી નાખે એટલે કે એના પૈસા જે હતા 900,000 કરોડ રૂપિયા ફસાઈ ગયા છે એ જો કઢાવવામાં સફળ રહેશે તો બેડ બેંકનો કોન્સેપ્ટ સફળ રહેશે. અને જો આ 900,000 કરોડ રૂપિયાનું એસેટ, આ 900,000 કરોડ રૂપિયાને એનપીએ માની લો કે આ બેડ બેંકે 700,000 કરોડમાં ખરીદ્યા હતા અને એ પછી આ બધા જેટલા બધા લોન બૂચમાની જતા રહે છે એની પાસેથી એ પૈસા કઢાવવામાં અસફળ રહે છે તો બેડ બેંકનો આખો કોન્સેપ્ટ અસફળ રહ્યો. અત્યારે આપણે એવું પ્રિડિક્શન ન કરી શકીએ કે સફળ જ રહેશે કે અસફળ રહેશે. આપણે ક્યારે કહી શકીએ કે બેડ બેંક બની જાય, એના 4-5 વર્ષ થાય, એ ચેક કરવી આપણે કે એ હકીકતમાં આ એનપીએનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે કે નથી કરી શકતી. જો એનપીએનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકે તો ઓકે હા બરાબર સફળ છે, જો ન કરી શકે તો અસફળ છે, બરાબર. તો આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગયો છે. હવે બીજી મહત્વની વસ્તુ જોઈએ. હમણાં થોડા વાર પહેલાં મેં તમને કીધું હતું કે પહેલાં ભારતની અંદર આ બધી જ બેંકોની, ભારતની બધી બેંકોનો એનપીએનો પ્રોબ્લેમ 10,00,000 કરોડ રૂપિયા હતા અને અત્યારે 900,000 કરોડ રૂપિયા થઈ ગયો છે. તો તમને એવું લાગે છે કે શું આ 1,00,000 કરોડ રૂપિયા જે છે કે જે લોન બૂચ મરાઈ ગઈ હતી એ પાછી આવી ગઈ? તો ના, એ પાછી નથી આવેલી, એ પાછી આવેલી નથી. તો અચાનક જ તે જાદુ કેમ થઈ ગયું? એ જાદુ એટલા માટે થઈ ગયું કારણ કે બેંકની અંદર એક કોન્સેપ્ટ આવે રાઇટ ઓફનો. શું આવે? રાઇટ ઓફ. આ શબ્દ તમે સમજી લો. રાઇટ ઓફનો મતલબ શું થાય કે બેંકની બેલેન્સ શીટની અંદર કેવું હોય
કે ઘણું લાંબુ નુકસાન 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 એનપીએ 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 એટલે કે નુકસાન 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 એવું બધું લખેલું હોય તો બેંક પછી વિચારે કે હવે ઘણા વર્ષો થઈ ગયા આપણને લાગતું નથી કે આ પૈસા જે છે એ આવે આપણને લાગતું નથી કે આ પૈસા આવે એટલે બેંક એને શું કરી નાખે રાઇટ ઓફ કરી નાખે રાઇટ ઓફ એટલે કે એને બેલેન્સ શીટમાંથી કાઢી નાખે ટૂંકમાં એવું કે હવે માથું જોઈ નાખ્યું કે હવે આપણે ભૂલી જઈએ આ પૈસા એવું રાખવાનું કે આપણે આને કઢાવવાની કોશિશ કરશું પરંતુ અત્યાર પૂરતા આને ભૂલી જઈએ આપણું જે આજે બેલેન્સ શીટ જે છે એમાંથી એને કાઢી નાખે બેલેન્સ શીટમાંથી એને કાઢી નાખે એટલે કે રાઇટ ઓફ કરી નાખે એટલે આ 1,00,000 કરોડ રૂપિયા જે છે રાઇટ ઓફ કરી નાખેલા છે હકીકતમાં એ પાછા આવેલા નથી ખાલી પોતાની બેલેન્સ શીટમાંથી કાઢી નાખે છે બેલેન્સ શીટ ક્યારનો હું એ શબ્દ બોલું છું તમને ખબર નહીં પડતી બેલેન્સ શીટ એટલે શું એટલે એક રીતનો આવક અને જાવકનો ચોપડો આપણે જેવી રીતે આવક નફો થાય કે નુકસાન થાય એની માટે વેપારમાં જે ચોપડો રાખતા હોય તો એ બેંકવાળા એવો ચોપડો રાખતા હોય એને કહેવાય બેલેન્સ શીટ કે કેટલું નુકસાન થયું કેટલો ફાયદો થયો કેટલા લોન આપી આ બધી વસ્તુ એમાં લખેલી હોય બરાબર તો એ બેલેન્સ શીટ હતી આ બધી વસ્તુમાંથી તમને કેવો કેવો પ્રશ્ન પૂછાઈ શકે મેન્સ લેવલમાં તમને આનું એનાલિસિસ વિશ્લેષણ કરવાનો પ્રશ્ન પૂછાઈ શકે તો મેં તમને જેટલી વસ્તુ સમજાવી એમાંથી તમે આનું વિશ્લેષણ કરી શકો એવો પ્રશ્ન પૂછાઈ શકે બેડ બેંક બનાવી જોઈએ ન બનાવી જોઈએ તો એનો જવાબ મેં તમને આપી દીધો બનાવી જોઈએ ન બનાવી જોઈએ એ એક્સપિરિયન્સ ઉપરથી ખબર પડે અને એમાં તમારે એવું લખવાનું કે રઘુરામ રાજન જેવા જે ઇકોનોમિસ્ટ જે છે એ આવું આવું કહે છે બરાબર બીજું પ્રિલિમ્સ લેવલે કેવો પ્રશ્ન પૂછાઈ શકે પ્રિલિમ્સ એટલે કે પ્રાથમિક પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછી શકે કે નીચેનામાંથી કઈ વસ્તુ જે છે એ બેડ બેંકને સહી રીતે સાચી રીતે વર્ણન કરવાનું કાર્ય કરે છે એટલે કે એની સાચી ડેફિનેશન કઈ છે તો અત્યાર સુધી જેટલું સમજાયું એની ઉપરથી જે સાચી ડેફિનેશન લાગતી હોય ચાર આપેલું એ તમને પૂછાઈ શકે બરાબર બીજું સૌ પ્રથમવાર એનો કોન્સેપ્ટ ક્યારે આવેલો તો એ પૂછી શકે પારાની અંદર 2016 અંદર ઇકોનોમિક સર્વેની અંદર આવેલો હતો આને જે વધારે બીજો કોઈ ક્વેશ્ચન પૂછાઈ શકે નહીં પરંતુ આ તો આની અંદર આપણે શું સમજ્યા આની અંદર મહત્વની વસ્તુ આપણે કોન્સેપ્ટ સમજવાની કોશિશ કરી અમુક શબ્દ આપણે સમજ્યા કે બેડ બેંક શું છે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની શું છે પારા શું છે એટલે કે પબ્લિક સેક્ટર એસેટ રિહેબિલિટેશન એજન્સી શું છે બેલેન્સ શીટ શું છે રાઇટ ઓફ એટલે શું આ બધા જે શબ્દો હતા એ આપણે સમજવાની કોશિશ કરી અને બીજો મહત્વનો ડેટા તમારે યાદ રાખવાનો છે એ શું તો કે અત્યારની પરિસ્થિતિની અંદર ભારતની બેંકનો એનપીએનો રેશિયો કેટલો છે 7.3% અને રિપોર્ટ એવું કહે છે કે આ 7.3% એ વધી અને 13.5% થવાની શક્યતા છે બરાબર અત્યારે 7.3% જે છે એ વધી અને 13.5% થવાની શક્યતા છે કારણ કે લોકડાઉન ને આ બધું આવી ગયું એના કારણે અર્થતંત્રને સરખું ચાલતું નહોતું તો 7.3% 13.5% થવાની શક્યતા છે બરાબર તો આખે આખો કોન્સેપ્ટ તમને ખ્યાલ આવી ગયો છે બીજું તમે શું યાદ રાખો કે અત્યારે એનપીએનો રેશિયો કેટલો છે 7.3% આ યાદ રાખવું શા માટે જરૂરી છે અને આ બંને જે આંકડા જે છે એ યાદ રાખવાની કોશિશ કરો કેમ કારણ કે મેન્સમાં અથવા કોઈ પણ જગ્યાએ તમારે એનપીએ એવો પ્રશ્ન પૂછી શકે ઇકોનોમી લેવલે કે આ બેંકની અંદર આ એનપીએની સમસ્યા છે તો એનું સમાધાન કઈ રીતે કરવું જોઈએ તો એના ઇન્ટ્રોડક્શનની અંદર તમે આવું લખી શકો કે અત્યારે ભારતની બેંકનું એનપીએ 7.3% છે જે વધી અને 13.5% થવાની શક્યતા છે જે ભારત દેશ માટે માથાનો દુખાવો છે અને બેંક માટે પણ માથાનો દુખાવો છે તો આનું સમાધાન કરવા માટે કંઈક કરવું જોઈએ બરાબર અને એ પોલિસી મેકર્સે જ કરવું જોઈએ તો જેટલો મહત્વની વસ્તુ હતી એ બધી આપણે જોઈ લીધી છે તો હવે અહીંયા આ ગ્રાફિક દ્વારા તમે ખૂબ સારી રીતે સમજી શકો છો આ બેંક છે અને આ બેડ બેંક છે આના અંતર્ગત શું થશે બેંકના ભારત દેશની જેટલી પણ બેંકના આ બધી બેંકના જે એનપીએ છે નોન પરફોર્મિંગ એસેટ્સ એટલે કે સલવાઈ ગયેલી લોન અથવા તો એ લોનના કાગળિયા એ વેચવાનું કાર્ય કરશે એટલે જો આ કાગળ જે છે આ કાગળ એ આ બાજુ જાય છે કાગળ આ બાજુ જાય છે બરાબર આ બેંકના બધે બધા કાગળ આ બાજુ જાય છે અને બેડ બેંક જે છે એમને પૈસા આપશે બેડ બેંક શું આપશે પૈસા એટલે પૈસા જોઈએ આ જે ગ્રીન કલરની નોટમાં એ આ બાજુ હોય છે બેંકના એનપીએ જતા રહેશે બેંકના એનપીએ ટ્રાન્સફર થઈ જશે આના આ બેંકના બેંક હેઠળના એનપીએ ટ્રાન્સફર થઈ અને બેડ બેંક પાસે આવી જશે જ્યારે બેડ બેંક જે છે એ પૈસા આપશે કોને બેંકને અને બેંક પછી એ ફરીથી એ એનપીએ જે છે ફસાઈ ગયેલી લોન એને રિકવર કરવાની કોશિશ કરશે અને પોતાનો પ્રોફિટ કાઢવાની કોશિશ કરશે બરાબર બેંક જ્યારે પોતાની આ એનપીએ નોન પરફોર્મિંગ એસેટ્સ પોતાની સલવાઈ ગયેલી લોનના કાગળ વેચશે એટલે શું થશે આની બેલેન્સ શીટ જે છે એ હળવી થશે બરાબર આ ગ્રાફિક ઉપરથી ખૂબ સુંદર સમજાય છે.